ભુજના રાજેન્દ્રનગરમાં છેલ્લા પંદર વર્ષથી ભાડુઆત તરીકે રહેતા લોકો સાથે ધાકધમકી કરાઈ હોવાની ફરિયાદ ઉઠી છે આ વિસ્તારની મહિલાઓએ મકાન માલિક દ્વારા બિલ્ડિંગમાં તોડફોડ કરવાની તેમજ વીજ કનેક્શનના મીટરો તોડી પાડવાની ફરિયાદ કરી છે સાથે તેમને મકાન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ છે આ મિલકત સંદર્ભેનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે તે દરમિયાન આ પ્રકારની ધાક ધમકી કરાતા એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી રાજેન્દ્રનગર માંથી અને ત્યાં રહીએ છીએ અમે એપાર્ટમેન્ટ બે બે માળનો એપાર્ટમેન્ટ છે ત્યાં રહીએ છીએ પંદર વર્ષથી અમને અને એ લોકો મીટર હતા એ કાઢી ગયા છે અને અમે લોકો પૈસા ભરી અને મીટર લગાવીએ છીએ તો એ લોકો આવીને તો કાઢી જાય છે કાઢવા માંગે છે ભુજની માનવ સંસ્થા દ્વારા સાઠ જેટલી સિનિયર સિટીઝન મહિલાઓને હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરાવવામાં આવી રહી છે દાતાઓના સહયોગથી માનવજ્યોત સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિઠ્ઠલદાસ ઠક્કર તેમજ મોનિકાબેન ઠક્કરના આર્થિક સહયોગથી વૃદ્ધ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવવામાં આવી રહી છે આ સાઠ જેટલી મહિલાઓએ ગત રાત્રે ભુજથી ટ્રેન મારફતે પ્રસ્થાન કર્યું હતું સાત દિવસ સુધી આ યાત્રા પ્રવાસનું આયોજન માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વયસ્ક મહિલાઓને હરિદ્વાર અને ઋષિકેશ આસપાસના સ્થળોની યાત્રા કરાવવામાં આવશે યાત્રામાં જોડાનાર મહિલાઓએ ખુશીની લાગણી વ્યક્ત કરીને માનવજ્યોત સંસ્થા દ્વારા કરાયેલા આયોજનની સરાહના કરી હતી હું હરિદ્વાર પહેલી વખત જઈ રહી છું અને એટલો આનંદ અનુભવ છે કે માનવ જો સંસ્થા છે અને અમારી બધી બહેનોને સિનિયર સિટીઝનને લઈ જાય છે એ અમે એ આશીર્વાદ આપીએ છીએ કે માનવ જો સંસ્થા સારા અને સારું કામ કરતા રહે પહેલી વાર જાઉં છું મને ઈચ્છા હતી ભગવાન ઈચ્છા પૂરી કરી મારી અને હું બધાને આશીર્વાદ દઉં છું મને આવો લાભ મળ્યો હોય અમે અમારી સંસ્થા દ્વારા શ્રી વિઠ્ઠલદાસભાઈ ઠક્કર અંજાર અને મોનિકાબેન કપિલભાઈ ઠક્કર અંજારના સહયોગથી સાઠ જેટલા વૃદ્ધ મહિલાઓ છે એમને હરિદ્વાર અને ઋષિકેશની યાત્રાએ લઈ જઈએ છીએ આ સાત દિવસનો કાર્યક્રમ છે વૃદ્ધ વડીલોની લાંબા સમયથી એવી રજૂઆત હતી કે કચ્છના બધા તાલુકાના જે મેઇન મેઇન મુખ્ય મંદિરો છે એમના તમે દર્શન કરાવ્યા પણ એક હરિદ્વારની અમને યાત્રા કરાવો એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આ વૃદ્ધોને હરિદ્વારની યાત્રા કરાવવી જોઈએ અમને એક દાતાશ્રીનો સહયોગ મળ્યો અને દાતાશ્રીના સહયોગથી આ બધાએ વડીલોને અમે ઋષિકેશ અને હરિદ્વારની યાત્રા કરાવશું આ વર્ધો પણ ખૂબ જ ખુશ છે બધી મહિલાઓ ખૂબ જ ખુશ છે અને જ્યોત સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા છે સમાચારોમાં હાલ બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર